મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જમવું પડે છે અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જમવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય. તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા. શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો, એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો. સૂરજને જોઈને કોઈ આંધળું કેવી રીતે થઈ શકે? ખબર નહીં, પણ મને કશું જ દેખાઈ નથી રહ્યું. હવે હું મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેની આવી વાતો સાંભળીને બીજા બધા પક્ષીઓને તેની ઉપર દયા આવી. ત્યાં જ ટીનુ ચકલી બોલી, મીઠું, તો જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી તારી આંખોનો પ્રકાશ પાછો ના આવે ત્યાં સુધી તારા ખાવા પીવાની સગવડ અમે કરી દઈશું. ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. અમને ખબર છે કે તને મહેનત કરવી ગમે છે, તેથી જ્યાં સુધી અમે પાછા ન આવીએ ત્યાં સુધી તું માળામાં પડેલા ઈંડા અને બચ્ચાઓની સંભાળ રાખ. ત્યારે તો તને ખોટું નહીં લાગે ને? પણ આ તો આંધળો થઈ ગયો છે, તે આપણા માળાઓની રક્ષા કેવી રીતે કરશે? તેને બેઠેલો જોઈને બિલાડી આપણા માળા સુધી નહીં આવે, કારણ કે તેને નથી ખબર કે મીઠુને દેખાવાનું બંધ થઈ ગયું છે. જો તમે તમારા માળાઓની રખેવાળીનું કામ કરવા મને આપશો તો હું કરીશ. આ બધી વાતો બિલાડી છુપાઈને સાંભળતી હતી. બધા જ પક્ષીઓ મીઠુને સવારે ઝાડ પર છોડીને જતા રહે છે. બધાના જતા જ બિલાડી ઝાડ પાસે પહોંચી. અરે વાહ, આજે તો પાર્ટી થઈ ગઈ સમજો. આ આંધળો પોપટ માળાની શું દેખરેખ રાખશે? હવે મને કોઈ નહીં રોકી શકે. તેને તો ખબર પણ નહીં પડે અને હું આ બધા જ બચ્ચા અને ઈંડાઓને ખાઈ જઈશ. કહીને તે ઝડપથી ઝાડ પર ચઢી ગઈ અને માળા તરફ વધવા લાગી. ખબરદાર, જો આગળ વધી છે તો હમણાં તને મજા ચખાવું છું. કહીને મીઠું ઉડ્યો અને બિલાડીના માથા પર જોર જોરથી ચાંચો મારીને હુમલો કરી દીધો. અરે, આ તો સાવ ખોટો નીકળ્યો. આને તો બધું જ દેખાય છે. બિલાડી ત્યાંથી ભાગી ગઈ અને આ રીતે મીઠુએ ઈંડા અને બચ્ચા બંને બચાવી લીધા. સાંજે જ્યારે બધા પક્ષીઓ પાછા આવ્યા ત્યારે મીઠું માટે ખાવાનું પણ લેતા આવ્યા હતા. મીઠુએ ખાવાનું મજાથી ખાધું અને પોતાના આંધળા હોવાનું નાટક ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે ફરીથી બધા પક્ષીઓ ખાવાની શોધ માટે નીકળવાના હતા, પણ ટીનુ ચકલી દેખાતી ન હતી. આ ટીનુ આજે સવારે સવારે ક્યાં ગાયબ થઈ ગઈ? ત્યાં બધાને ટીનુ ચકલી આવતી નજરે પડી. તેની ચાંચમાં એક પત્તું દબાયેલું હતું. તે પત્તાને તેણે ડાળી પર મૂક્યું અને તે બોલી, હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળું આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજુ હોય તો તે આંધળું બની જાય છે. તો પછી હું તેનો રસ મારી આંખમાં નહીં નાખવા દઉં. કેમ નહીં નાખે? શું તારે ઠીક નથી થવું? આ સાંભળીને મીઠું સમજી ગયો કે જો સાચું બોલશે તો તેની પોલ ખુલી જશે. સારું, નાખી દો. અને પછી ટીનુ ચકલીએ મીઠું પોપટની આંખમાં તે પત્તાનો રસ નાખ્યો. તેની આંખોમાં ખૂબ જ બળતરા થઈ. મારી આંખો બળી રહી છે. મારી આંખો બળી રહી છે. મને કશું જ દેખાઈ નથી રહ્યું. આ તું શું કહે છે? આંધળો તો તું ગઈકાલે જ થઈ ગયો હતો, તો ફરીથી કેવી રીતે થઈ શકે? મારો મતલબ છે, મને હવે બધું દેખાય છે. હું હવે ઠીક થઈ ગયો છું. હું ખુશ છું કે તું ઠીક થઈ ગયો. હવે મીઠું ખરેખર આંધળો થઈ ગયો હતો
પણ તે કોઈને કશું જ કહી શકતો ન હતો. મીઠું, તું આજે જ ઠીક થયો છે. એક કામ કર, તું આજે પણ અમારા માળાની દેખરેખ રાખ. કાલથી અમારી સાથે આવજે. ફરીથી બધા તેને માળાની પાસે છોડીને ખાવાનું શોધવા માટે નીકળી પડ્યા. બિલાડીને ખબર પડી ગઈ હતી કે હવે તે ખરેખર આંધળો થઈ ગયો છે. તેણે ડાળી પર છલાંગ મારી અને ગુસ્સાથી બોલી, તે બહુ જ માર્યું તુને મને. હવે જો હું તારી સાથે શું કરું છું. તેણે મીઠું ઉપર હુમલો કર્યો અને મીઠુંને ઘાયલ કરી દીધો. અને પછી બધા ઈંડા અને બચ્ચાને ખાઈ ગઈ. મીઠું ઘાયલ હાલતમાં ડાળી પર જ પડી રહ્યો. સાંજે જ્યારે પક્ષીઓ પાછા પોતાના માળામાં આવ્યા ત્યારે ઈંડા અને બચ્ચાઓને ના જોતા બધા જ ચિંતામાં આવી ગયા. અમારા ઈંડા અને બચ્ચા ક્યાં છે મીઠું? બધાને બિલાડી ખાઈ ગઈ. પણ તો હતો, તોય તેણે એવું કેમ કર્યું? તેણે રોક્યું નહીં. હું તમને બધાને ખોટું બોલ્યો હતો કે હું આંધળો થઈ ગયો છું, જેથી મને વગર મહેનતે ખાવાનું મળી શકે. જ્યારે ટીનુ ચકલીએ મારી આંખમાં રસ નાખ્યો ત્યારે હું ખરેખર આંધળો થઈ ગયો. પણ તમે લોકો મારી ઉપર ગુસ્સો ના કરો, તેથી મેં કહી દીધું કે હું ઠીક થઈ ગયો છું. ખરેખર તો હવે મને કશું જ દેખાતું નથી, તેથી હું તમારા ઈંડા અને બચ્ચાને બચાવી ન શક્યો. મીઠું, ફક્ત તારા કારણે અમારા ઈંડા અને બચ્ચાને પેલી બિલાડી ખાઈ ગઈ. તને આની સજા મળશે. બધા પક્ષીઓએ તેને ખૂબ ચાંચો મારી અને પોતાનો બધો ગુસ્સો મીઠું ઉપર ઉતાર્યો. તેની પાંખો પણ હવે ઘાયલ થઈ ગઈ હતી. હવે તે ઝાડ પર રહેવાને લાયક પણ ન રહ્યો હતો. આખો દિવસ તે ઝાડની નીચે પડ્યો, તડપતો રહ્યો. રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે, કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં, ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડી વાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુની આંખમાં ટપકાયો અને મીઠુની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો, હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુને માફ કરી દીધો અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો.